જો સાચા મનથી પ્રભુ ભક્તિ કરવામાં આવે તો પ્રભુ તમામ ભક્તોના કષ્ટ દૂર કરી ભક્તોની રક્ષા કરે છે. અને તેમાં પણ હનુમાનજી તો સાધુ સંતો ભક્તો સિવાય ભગવાનના પણ રક્ષક માનવામાં આવે છે. આવા પરમવીરથી મોટું બ્રહ્માંડમાં બીજું કોઈ નથી. ત્યારે આજે આપણે હનુમાનજી મહારાજના પ્રસિદ્ધ પુરાતન ધામની યાત્રા કરીશું, જે આવેલું છે આણંદ શહેરના લાંભવેલ ખાતે. અહીંયા બિરાજમાન સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિનો 500 વર્ષ જૂનો ઇતિહાસ રહેલો છે. આ સ્થાને દર્શને આવતા ભક્તોની મનોકામના દાદા ચોક્કસ પરિપૂર્ણ કરતા હોવાનું કહેવામાં આવે છે. ચાલો ત્યારે જાણીએ આ દિવ્ય ધામનો શું છે મહિમા. મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતાં વરિષ્ઠમ વાતાત્મજં વાનરયૂથ મુખ્યમ શ્રીરામ દૂતમ શરણમ પ્રપદ્યે. મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતાં વરિષ્ઠમ વાતાત્મજં વાનરયૂથ મુખ્યમ શ્રીરામ દૂતમ શરણમ પ્રપદ્યે. રામ લક્ષ્મણ જાનકી, જય બોલો હનુમાન કી. આમ તો ગુજરાતમાં અનેક હનુમાન મહારાજના મંદિરો આવેલા છે, જે અનેક ગણું મહત્વ ધરાવે છે. આવું જ એક હનુમાન દાદાનું ધામ આવેલું છે આણંદમાં. આણંદ શહેરથી માત્ર 2 કે 3 કિલોમીટરના અંતરે લાંભવેલ ગામ આવેલું છે. લાંભવેલ ગામમાં બિરાજમાન હનુમાન દાદાનો ભક્તોને મન અનેરો મહિમા છે. આણંદ નડિયાદના મુખ્ય રોડ પર આવેલા આ પ્રસિદ્ધ મંદિરમાં ભક્તોની સતત અવર જવર રહે છે. માન્યતા છે કે લાંભવેલના હનુમાનજી અહીં સદીઓથી બિરાજેલા છે. વિશાળ પ્રવેશ દ્વારથી મંદિરમાં પ્રવેશતા રામ ભક્તિનો અનુભવ થાય છે. એક શિલા પર રામજીને ભેટેલા હનુમાનજીનું ચિત્રણ છે. એ ચિત્રમાં રામ સેવક બજરંગ બલીના ચહેરા પર મીઠું સ્મિત ભક્તિની મોહકતા બતાવે છે. મંદિરનું ચોગાન જ્યાં એક તરફ વિશાળ વૃક્ષો આ સ્થાનના ઇતિહાસના મુખ સાક્ષી બન્યા છે, તો બીજી બાજુ સતત રામજી અને હનુમાનજીની ધૂન ગુંજે છે. હનુમાનજીની નાનકડી પ્રતિમા સામે ભજન મંડળી બોલાવે છે જયકારો. રામ લક્ષ્મણ જાનકી, જય બોલો હનુમાન કી. એક તરફ ધૂન સાંભળી મન હિલોડે ચઢે અને બીજી બાજુ ગર્ભગૃહમાં બિરાજેલા હનુમાનજીના દર્શન થાય. ગર્ભગૃહમાં એક તરફ રાઘવેન્દ્ર સરકાર, બીજી બાજુ ભ્રાતા લક્ષ્મણ અને વચ્ચે બિરાજે છે સિંદૂરવર્ણી બજરંગ બલી હનુમાન. મંદિરમાં હનુમાનજીની સાથે મહાદેવ અને માતાજી પણ નિવાસ કરે છે. વાતાત્મજં વાનરયૂથ મુખ્યમ શ્રીરામ દૂતમ શરણમ પ્રપદ્યે. દાદાનું આ જે સ્વરૂપ છે એમાં એક બાજુ રાઘવેન્દ્ર સરકાર શ્રી રામ ભગવાન છે અને એક બાજુ લક્ષ્મણજી મહારાજ છે અને વચ્ચે દાદા બિરાજમાન. આશરે 900 વર્ષ જૂનું આ દાદાનું સ્વરૂપ છે, સ્વયંભૂ સ્વરૂપ છે. આણંદ જિલ્લાના તેમજ આજુબાજુ ખેડા અને બરોડા જિલ્લાના પણ ભાવિકો નિયમિત શનિવારે મહદઅંશે અહીં આવે છે અને મંગળવારે પણ લોકો આવે છે. કાળી ચૌદશના દિવસે તો અહીં ખૂબ જ વિશેષ ગીર્દી હોય છે અને દાદાની હનુમાન જયંતિના દિવસે પણ અહીં વિશેષ ગીર્દી હોય છે. અહીં જોડે શિવ મંદિરે આવેલું છે, મા ભગવતી અંબાનું મંદિર આવેલું છે. દાદાને ત્યાં કોઈ પણ સંકલ્પ સારા ભાવથી લેવામાં આવે તો પૂર્ણ થાય છે એવું ભાવિકો માને છે. દાદા અહીં હાજર હજૂર છે. 8 ચિરંજીવી જે આપણા સનાતન હિન્દુ ધર્મમાં છે એ પૈકીના હનુમાનજી મહારાજનું અહીં સાક્ષાત દાદા હાજર હજૂર છે એવું એક ભાવિક તરીકે
મેં માનેલું છે, મેં અનુભવેલું છે અને અનેક લોકોને મુખે એ વાત સાંભળેલી છે. કહેવાય છે કે હનુમાનજીની હાજરી આજકાલની નહીં પણ વર્ષોથી અહીં વર્તાય છે. આ મંદિરની સ્થાપના વિક્રમ સંવંત 1580માં શ્રાવણ સુદ અષ્ટમીએ કરવામાં આવી હતી. જૂના મંદિરની છબી પણ હજુ મંદિરમાં સાચવીને રાખવામાં આવી છે. જોકે સૌથી આકર્ષક છે આ સ્થાન સાથે જોડાયેલી કથા. લોકવાયકા છે, હનુમાનજીએ ખુદ સંકેત આપીને અહીં હોવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ ખોદકામ કરતા હનુમાનજી મળી આવ્યા અને આ જ સ્થાને તેમની સ્થાપના થઈ. આ મંદિર 500 વર્ષ જૂનું છે અને અહીંયાની વાત એવી છે કે પહેલા લાભુ નામનો બરવાડી ગાયો ચરાવતો હતો. ગાયો ચરાવતા ચરાવતા એક ગાયનું દૂધ જે રોજ ઝરી પડતું હતું તે એને વિચાર આવ્યો કે આ ગાયનું દૂધ કોણ કાઢી લેશે. તો એણે એકવાર સંતાઈ એને જોયું તો એ ગાયનું દૂધ ઓટોમેટિક સરી પડતું હતું. તેથી તેણે જોયું અને બીજા દિવસે તેને સપનું આવ્યું કે જ્યાં આગળ ગાયનું દૂધ સરી પડે છે તે ટેકરા ઉપર ખોદ અને તું મને બહાર કાઢ. તો એણે બીજે દિવસ એ ટેકરો હતો અને ટેકરા ઉપરથી તેણે ખોદકામ કર્યું. ખોદકામ કરતા આપણા શ્રી સ્વયંભૂ હનુમાનજી મહારાજ જે સ્વયંભૂ પ્રગટ થયા. આવો એક મહિમા વર્ષોથી ચાલતો આવ્યો છે. અહીંયા મંદિરના મુખ્ય ચાર તહેવારો છે, કાળી ચૌદશ, ધનતેરસ, દિવાળી અને બેસતું વર્ષ. એ ચાર દિવસો અહીંયા ખૂબ જ પબ્લિક રહે છે અને આ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી મંદિર ઉજવે છે. તેમજ અહીંયા હનુમાનજીના જન્મોત્સવે ભંડારો ખૂબ જ મોટો ભંડારો થાય છે અને અહીંયાથી નગરયાત્રાનું આયોજન કરવામાં આવે છે. સવારે લાંબેલ ગામથી નગરયાત્રા શરૂ થાય છે અને બપોરે મધ્યાહન 12 વાગે અહીંયા ભંડારો ચાલુ થાય અને બધા પ્રસાદી લઈ અને 4 વાગે પૂર્ણાહુતિ થાય છે. એ જ રીતે શ્રાવણ સુદ આઠમ આ મંદિરની, આ તો સ્વયંભૂ હનુમાન દાદા છે પણ મંદિરની જે પ્રતિષ્ઠા કરી હતી એ દિવસે શ્રાવણ સુદી આઠમ, જે શ્રાવણ મહિનામાં આઠમના દિવસે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તે દિવસે પણ અમે ભંડારો કરીએ છીએ. ભગવાનની હાજરીની પ્રતીતિ ભક્તોને થાય છે કારણ કે અહીં ભક્તની તમામ મુસીબત કષ્ટ હનુમાનજીની કૃપાથી ટકતા નથી. બગડેલા કામ બની જાય છે હનુમાનજીના આશીર્વાદથી. વિદેશ ગમન માટે પણ દાદાના આશીર્વાદ કારગર સાબિત થાય તેવું ભાવિકો માને છે. તો બીજી બાજુ સેવા કાર્યોની પ્રેરણા સમાજને આપવા માટે મંદિર તરફથી પણ સદકાર્યો થતા રહ્યા છે. એ સદકાર્યોમાં પણ હનુમાનજીનું હેત વર્તાય છે. અમે ગામની 8 સ્કૂલો છે, 8 સ્કૂલોના ગામના બાળકોને અહીંયા વિના મૂલ્યે જમાડીએ છીએ અને તેમને ગિફ્ટ રૂપે, દાદાની પ્રસાદી રૂપે તેમને કંઈ પણ, અમે માનો કે બેગ છે કે કંપાસ છે કે સ્લેટ છે કે નોટબુક છે, આવી બધી અમે દર વર્ષે જુદી જુદી વસ્તુઓ પણ તેમને અર્પણ કરીએ છીએ. આ સ્વયંભૂ હનુમાનજી મહારાજની ખૂબ જ ધન્યતા છે અને લોકો અહીંયાથી દૂર દૂર જે લોકોના કામ ના થતા હોય તેવા લોકો અહીંયા દાદાના શરણે આવે છે અને અહીંયા તેમનો સંકલ્પ કરે છે અને બાધા અહીંયા લે છે. જો કોઈને વિઝાનો પ્રોબ્લેમ હોય, વિઝા ના થતા હોય તો અહીંયા પાસપોર્ટ લઈને આવે છે અને ફાઇલ પણ લઈને આવે છે અને અમે પ્રસાદી રૂપે દાદાને ધરાવીએ છીએ અને એ ફાઇલ પછી એ લોકો એમ્બસીમાં મૂકે છે અને એમના તરત જ વિઝા આવી જાય છે. પણ લોકો, જે લોકો શ્રદ્ધાથી આવે છે એમનું દાદા અવશ્ય પૂરું કામ કરે છે. ત્યારથી, નાનપણથી છે ત્યારથી જ અહીંયા પપ્પા લોકો લઈને આવતા હતા અને આસ્થા એટલે કે હનુમાનજી એટલે કોઈ પણ સંકટને દૂર કરનારો છે. જ્યારે કોઈ પણ જીવનમાં સંકટ આવે ત્યારે, કાં તો સારું કામ હોય ત્યારે આપણે પહેલાં હનુમાન દાદાને યાદ કરીએ છીએ એ આસ્થાથી જ. અને અહીંની ઘણી આસ્થાઓ જોડાયેલી છે કે આપણે સારા કામની શરૂઆત પણ ભગવાનના ચરણોમાં અને એનીથી વંદનાથી કરીએ તો એ કામ સારું વિઘ્નકર્તાથી દૂર થાય જ છે. હું દર શનિવારે મંગળવારે દાદાના દર્શન કરી અને હું બહુ મારા જીવનની અંદર શાંતિ અનુભવું છું અને જેટલા મારા કામો જે કંઈ હોય ભગવાન હનુમાનજી મહારાજને હું કહી અને એ કામોને બધા પૂર્ણ કરું છું અને એમની કૃપાથી મને બધું જે કંઈ મારા કાર્યો છે બધી આગળની આગળ બધા એમની કૃપાથી બધા પૂર્ણ થાય છે. લાંબવેલમાં પ્રગટેલા સ્વયંભૂ હનુમાનજીના મંદિરને 500 વર્ષ પૂરા થતા ટ્રસ્ટી મંડળે આસ્થાના આસ્થાનનો વિકાસ કરવાનો નિર્ણય લીધો.
31 કરોડ ના ખર્ચે મંદિર નું નવનિર્માણ કરવામાં આવશે. આ નિર્માણને વિશેષ બનાવવા માટે પણ ખાસ આયોજન છે. અંજની પુત્ર ના જન્મસ્થાન આંજનેય પર્વત થી શિલા લાવી મંદિર નિર્માણમાં તેનો ઉપયોગ કરાશે. ભાવિકો ખુશ છે કે તેમની શ્રદ્ધાનો આકાર વિસ્તરી રહ્યો છે. સોને મઢેલું મંદિરનું શિખર મંદિરની કીર્તિનો પ્રચાર કરે છે અને હનુમાનજીના આ મંદિરની ખ્યાતિ સાંભળી દૂર દૂરથી લોકો અહીં દર્શને આવી રહ્યા છે. શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે.